છે જુઓ આ રીતે બરાબર
છે જો આવી રીતે બરાબર આવી રીતે આમ આછો આછો એકદમ રંગ ભૂલવાનો છે અને ફરી પાછો અહીંયાથી આમ ઘટો રંગ આપણે ઉરીશું બરાબર અહીંયાથી ફરી પાછો આવી રીતે ઘટો રંગ ઉરીશું આ રીતે તમારે આખું લંબચોરસ બનાવવાનું છે બરાબર આવી રીતે લંબચોરસની અંદર કલર ભૂલવાનો છે જો આવી રીતે બરાબર રંગ ભૂલવા માટે કાં તો પેન્સિલ કલર અને કાં તો મીણા કલરનો જ ઉપયોગ કરવાનો છે સ્કેચ પેન કલરથી કોઈએ રંગ ભૂલવાના નથી બરાબર છે બાળકો જો અને રંગ એકદમ ધીમે ધીમે ભૂલવાનો છે જેથી સરસ રંગ પૂરાય બરાબર આવી રીતે આપ રંગ ભૂલી દેવાનો છે બરાબર જો આવી રીતે આની અંદર એકદમ આછો રંગ ભૂલવાનો જો તમારું અહીંયા ચિત્ર છે એવું તમને દેખાવું જોઈએ બરાબર તો જુઓ આવી રીતે તમારે અહીંયા થયું એવી રીતનું અહીંયા દેખાય છે તમને ચિત્ર દેખાય છે ને પછી આખું ચિત્ર દોરાય છે પછી શું કરવાનું પેન્સિલથી આવી રીતે આમ એને દોરી દેવાનું જેથી એકદમ આખું ચિત્ર છે એ વ્યવસ્થિત દેખાય બરાબર આવી રીતે જુઓ હવે એવી જ રીતે પિરામિડની અંદર તમારે ગુલાબી કલર ભૂલવાનો છે એમાં પણ એમ છે જુઓ એક સાઈડ ઘાટો અને એક સાઈડ આછો ભૂલવાનો છે તો તમારે શું કરવાનું પેન્સિલથી પહેલા આવી રીતે આમ લીટી પાડી દેવાની છે પેન્સિલથી લીટી પાડી દેવાની અને આ ભાગ છે એમાં ઘાટો કલર ભૂલવાનો છે ગુલાબી કલર આવી રીતે આમ ઘાટો કલર ભૂલી દેવાનો છે ગુલાબી કલર ભૂલવાનો છે આ રીતે જુઓ બાળકો આ રીતે એકદમ ઘાટો કલર ગુલાબી ભૂલી દેવાનો છે આવી રીતે ભૂલી દેવાનો છે કલર એકદમ ઘાટો ઘાટો કલર ભૂલવાનો છે જો મન પડે એ કલર ભૂલવાનો નથી વ્યવસ્થિત રીતે રંગ ભૂલવાનો છે બરાબર જુઓ આવી રીતે ભૂલાઈ ગયો પછી હવે શું કરવાનું આની અંદર આપણે આછો આછો કલર ભૂલવાનો છે આવી રીતે આછો આછો કલર એકદમ ભૂલવાનો છે જો આવી રીતે એકદમ આછો આછો કલર દોરીશું આપણે દેખાય પણ નહીં એટલો એકદમ આછો કલર ભૂલવાનો છે જો બાળકો આ રીતે પૂરાઈ ગયો જો આવી રીતે એકદમ આછો કલર ભૂલવાનો છે હવે આપણે જોશું નળાકાર તો નળાકારની અંદર આપણે લીલો કલર ભૂલવાનો છે કેવો લીલો કલર તો એની અંદર પણ અહીંયા પહેલા આપણે ઘાટો કલર ભૂલી દેશું અહીંયા આપણે ઘાટો કલર ભૂલવાનો છે અને અહીંયા આપણે એકદમ આછો આછો કલર બનાવવાનો છે આવી રીતે આછો આછો બરાબર આવી રીતે જુઓ હવે અહીંયા પણ કેવી રીતે પહેલા અહીંયા આપણે આ ઘાટો કલર ભૂલી દેશું આવી રીતે આ ઘાટો કલર અહીંયા ભૂલી દેવાનો છે બરાબર અહીંયા જુઓ આવી રીતે ઘાટો કલર ભૂલ્યો અને અહીંયા આપણે આછો કલર આમાં ક્યાં ક્યાં કલર આછો આછો ભૂલી દેવાનો છે આવી રીતે જુઓ બરાબર આ રીતે આમ કલર એકદમ ભૂલી તો આવી રીતે તમારે નળાકારનું ચિત્ર કરવાનું છે અને પછી બધા ચિત્રોને આમ પેન્સિલથી ફરીવાર દોરી દેવાના છે જેથી કરીને તમે રંગ પૂર્યો હોય તો રંગ તમારો સ્કેચ બોર્ડર પર ગયો હોય તો એકદમ વ્યવસ્થિત ચિત્ર થઈ જાય છે ફરી પાછી આવી રીતે આમ પેન્સિલને ચલાવી દેવાની છે આવી રીતે આમ ફરી પાછી પેન્સિલને આપણે ચલાવી દેશું બરાબર જુઓ આ રીતે બરાબર આખું ચિત્ર અહીંયા બની ગયું વ્યવસ્થિત આવી રીતના ચિત્ર દોરવાના છે તો તમારે તમારી સ્વાકૃતિમાં ખાના નંબર 14 ઉપર લંબચોરસ ત્રિકોણ અને વર્તુળ આકાર દોરી અને રંગ ભૂલવાના છે હવે આપણે નવા વિડીયો સાથે આવતા પીરિયડની અંદર મળીશું ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ